अरवली भिलोड़ा विधानसभा बैठक माटे घमासान यथावत। केवल जोशियाराना भाजप प्रवेशनी अटकड़ों वच्चे कांग्रेसनो वर्तो जवाब। अरवली कांग्रेसना प्रमुख कमलेंदर सिंह पुवारनुं मोटुं निवेदन। धारासभ्य पुत्रना भाजप प्रवेशना मीडियामां चालता तमाम अहेवालो खोटा। केवल मामले भाजप माहौल बगाड़वानो प्रयास करी रही छे। ભાજપનો આ કોઈ ષડયંત્રનો ભાગ છે। કેવલભાઈ સાથે મારી વાત થઈ છે। ભાજપ પ્રવેશની વાતને કેવલે પણ અફવા ગણાવી। અરવલ્લી જિલ્લો ભાજપ મુક્ત છે અને રહેશે। સ્વ અનિલ જોશિયારાના પુત્રના મામલે રાજકારણ તેજ બન્યું છે। હું આપના મીડિયાના માધ્યમથી આજે જણાવવા માગું છું કે આ એક પ્રકારની એક કોઈ ષડયંત્ર હોય તેવું જણાઈ રહ્યું છે અને આવી કોઈ જ વાત નથી। આજે બપોરે જમણા બે વખત મારી કેવલભાઈ જોડે મારી વાતચીત થઈ અને મને એમણે સ્પષ્ટપણે ટેલિફોનની અંદર મને કીધું કે આ એક બિલકુલ ખોટી અફવા છે। હું આપની સાથે છું, કોંગ્રેસ પાર્ટી સાથે છું, હંમેશા કોંગ્રેસ પાર્ટીની અંદર જ રહેવાનો છું। પણ મને ખબર નથી પડતી કે કેટલીક ટીવી ચેનલોના માધ્યમથી આજે એવા સમાચાર પ્રાપ્ત થયા, મેં પણ સમાચાર જોયા છે કે આ રીતે અરવલ્લીની અંદરથી ભિલોડા તાલુકામાંથી સ્વર્ગસ્થ અનિલભાઈ જોશિયારાના સુપુત્ર કેવલભાઈ અશ્વિનભાઈ કોટવાની સાથે ભારતીય જનતા પાર્ટીમાં કેસરીઓ પહેરવાના છે, એમની સાથે બીજા સમર્થકો છે। મેં ચાર પાંચ સમર્થક એમના જે નામ આવ્યા આપણા મીડિયામાંથી એ લોકોને પણ મેં સવાલ કર્યા કે કોઈ આવું છે, તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ઉપરથી અમે પણ નિવેદન આપવા માગીએ છીએ। જો અમારા વતીથી આપ પણ આ નિવેદન આપતા હોય તો ખૂબ સરસ વાત રહેશે કે અમે ભારતીય જનતા પાર્ટીમાં આજે નહીં ક્યારેય નહીં જોડાવાના નથી। અમે અમારી અરવલ્લીની અંદર ત્રણેય સીટો કેટલાય સમયથી આપ જુઓ છો આ કોંગ્રેસની સીટો છે અને ભાજપ મુક્ત જિલ્લો છે અને હંમેશા ભાજપ મુક્ત આ જિલ્લો રહેવાનો છે। અશ્વિનભાઈ એ ખેબ્રહ્માના ધારાસભ્ય છે, સાબરકાંઠા જિલ્લાના છે, એટલે એમની બાબતને લઈને હું કોઈ ચર્ચા કરવા માગતો નથી। પણ આ જિલ્લાની હું ગેરંટી મારું છું કે આ જિલ્લાની અંદરથી કાકડી પણ ખરે તેમ નથી। હંમેશા કોંગ્રેસ પાર્ટીના ત્રણેય ઉમેદવાર આગળ પણ જીત્યા હતા અને આવતી વિધાનસભાની અંદર અમારી પૂર્વ તૈયારી છે। મને તમામ મારા કોંગ્રેસના આગેવાનો, મિત્રો, હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પૂરેપૂરો ભરોસો છે કે ક્યારેય કોઈ માણસ અહીંયા કેસરીઓ ધારણ નહીં કરે, હંમેશા કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહેવાના છે અને કોઈ પણ કાળે આ જિલ્લાની અંદર જે સપનું જોઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીવાળા કે અહીંયા એકાદ સીટ પણ લઈએ, એ ખ્યાલ લઈને એ લોકો જે આ પ્રમાણે હવામાન બગાડવા માગી રહ્યા છે આજે આદિવાસી વિસ્તારની અંદર, પણ એમનું સપનું ક્યારે સાકાર થવાનું હું આપના માધ્યમથી કહું છું, ક્યારે પૂર્ણ થવાનું નથી। ટિકિટ આપવી હાઈકમાન્ડનો વિષય છે। લોકશાહી પદ્ધતિથી કોંગ્રેસ પાર્ટીની દરેક વ્યક્તિ ઉમેદવારી કરતા હોય છે, કોઈ જગ્યાએ ચાલુ ધારાસભ્ય હોય છે, સિટિંગ એમએલએ, તો એ લોકો ટિકિટ માગતા હોય છે। ટિકિટ માગવો એ દરેક વ્યક્તિનો અધિકાર છે અને ટિકિટ આપવી એ હાઈકમાન્ડનો અધિકાર છે।